વોટ્સઅપ ઉપર પણ રચાય તે સાહિત્ય છે એના બે ભાગમાં છે. એક વોટ્સઅપ ઉપર લખાયેલું રોલ કરતે કે જેના થકી એટલે વોટ્સઅપ એટલે અહીંયા આપણે મનમાં વોટ્સઅપ એટલે વોટ્સઅપ પર સેવ પણ રાખી શકીએ અથવા વોટ્સઅપ ફેસબુક ટ્વિટર આ બધા જે નવા સાધનો છે સોશિયલ મીડિયા બેટરી રાખી શકાય કારણ કે અને બેટરી લાવે તમારા પરિવાર બે તરફ શરમાવે ટેકનોલોજીએ બહુ મોટી ચેલેન્જ કરી કે ભાઈ તમે મને ગણો કે ના ગણો હું કવિ છું હું રોજના રોજ છાપી ચાલો લો અને ફેસબુક ઉપર તો બહુ સગવડ છે લાઈક આવે મને 400 ઉપર લાઈક આવે તો હું આમ ખીચડીમાં ઘી વધારે નાખું કે ભાઈ શું વાત કરું છું મારી કવિતા આટલા બધા લોકોને ગમી જો કે લાઇકનું એક લાઇક ક્રિયાપતિ બહુ તકલીફ છે. હમણાં એક મિત્રએ લખ્યું કે મારા પિતાજી મરી ગયા છે તો 700 લાઇક પણ એ તો ઇટ ઇઝ ધેટ વી હેવ નોન ધીસ આરઆઈપી પણ લોકો કરે છે પણ મૂળ વાત એ છે કે વોટ્સઅપ એઝ અ મીડિયમ એટલે કવિતા ગમે તે હોઈ શકે ભજન પણ હોઈ શકે ગીત પણ હોઈ શકે એ આપણે વોટ્સઅપ ઉપર મૂકી શકીએ છીએ પ્રસારિત કરી શકીએ છીએ. અને બીજું છે જે ચિરાગભાઈ વધારે સારી રીતે છે કે વોટ્સઅપ ઉપર લખાયેલી કવિતા ઇન્ટરનેટ ઉપર લખાયેલી કવિતા દાખલા તરીકે મેં એક વખત એવું લખ્યું કે ભાઈ અમે લોકો ગામડામાં હતા ને ધોરી ત્યારે નાના હતા ત્યારે અમે રમતા હતા તો શું રમીએ કે એકબીજાનો પડછાયો પકડવાનો એવી રમત કરતા હતા. સૂર્ય ઉગે એટલે પડછાયો પકડવાનો એટલે પણ અમે શું કર્યું પછી કવિતા કેવી બની ઇન્ટરનેટ આવી એટલે કે ઇન્ટરનેટની અગાસીઓ પર ઈ સૂર્યોદય જોયો ઇન્ટરનેટની અગાસીઓ પર ઈ સૂર્યોદય જોયો અમે તમારી સોબત ખોઈ પડછાયો પણ ખોયો અમે તમારી સોબત ખોઈ પડછાયો પણ ખોયો ને ઈ રાધાએ જમના જળ પર ખોલ્યું સાયબર કાફે ઈ રાધાએ જમના જળ પર ખોલ્યું સાયબર કાફે મોર પીછનું છોગું પહેરી ઈમેલ એડ્રેસ હાંફે બાઇટ બાઇટ પર કૃષ્ણ વિરાજે વેબસાઇટ વનરાવન વાયરસ વાળા વિચાર કરતા આ રસ છે મન ભાવન આ રસ છે મન ભાવન એટલે આ ઇન્ટરનેટના વિશે અને આ આ ઈ નગરીમાં ઈ સઘળું છે આ ઈ નગરીમાં ઈ સઘળું છે અર્થ બધો લખવાયો અમે તમારી સોબત ખોઈ પડછાયો પણ ખોયો એટલે આ આ એક ધીરે ધીરે આ ટેકનોલોજીથી આપણે બધું પરોક્ષ વિશ્વ એવું ઊભું થઈ ગયું કે હું તમને મળી જ ના શકું તમે દુબારા કહો છો મારી કવિતા તમને ગમી ના ગમી એની એક લિમિટેશન પણ ઊભી થાય છે. હું વોટ્સઅપ ઉપર કવિતા મોકલું તમે જોઈ કે ના જોઈ હવે તો પેલા બે એરો આમ આવી એટલે મને એમ થાય કે તમે વાંચી હશે પણ તમે નાએ વાંચ્યું જ્યારે અહીંયા મને ખબર પડી જાય તમે એટલું સરસ 1 કિલોનું બગાસું ખાવ એટલે ખબર પડે કે આ પોસ્ટ લંચની આ સેશન છે એટલે એવા કવિઓએ થોડી સહન શક્તિ રાખીને જ કવિતા રજૂ કરી એટલે આ આ પરોક્ષ અને પ્રત્યક્ષ કવિતા એ આત્માની કલા છે. એક વખત તો એવું કહેવાતું હતું કે કવિતા એટલે શ્રવણની કલા છે પહેલાં બહુ સ્થૂળ શબ્દોમાં પણ આત્માની કલા સુધી ઉમાશંકરભાઈએ વ્યાખ્યા પણ કરી હતી. હવે આપણે કેવી રીતે કરીશું એટલે હું કન્ક્લુડિંગ રિમાર્ક એવી કરીશ પછી આપણે કવિતાઓમાં જઈશું. મને મોરારી બાપુએ જ્યારે ઈશો પરિષદ ઉપર બોલવા માટે બોલાવ્યો ત્યારે મેં એક એક ઓબ્ઝર્વેશન આપ્યું મને બાપુને પણ બહુ ગમ્યું કે આ તદ્દુરે તદંતિકે બ્રહ્મનું જ્યારે ચર્ચા કરે છે ઉપનિષદના ઋષિઓ ત્યારે એમ કહે છે કે તે ખૂબ દૂર પણ છે અને ખૂબ નજીક પણ છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. તો મેં કીધું મને ખબર નથી મારા પરદાદાઓ કે દાદા બધા કેવી રીતે આ ઉપનિષદ સમજાવી શકે મોબાઈલ સિવાય. મોબાઈલ હોય તો જ ખબર પડે કે અહીંયા પણ છે ને ત્યાં પણ છે. અહીંયા હું આમ અર્ચન ત્રિવેદી લખું અને ફટ દઈને આમ સેન્ડ કરું એટલે એના એ ન્યુયોર્કમાં હોય તો એના ત્યાં જતો રહેવો પડે. આ બ્રહ્મની માફક કેટલું ઝડપી જાય છે બધું એટલે આ મોબાઈલ ટેકનોલોજી સિવાય બ્રહ્મ તત્વ સમજવું બહુ અઘરું છે. એટલે મેં તો ઉપનિષદ સમજાવવાનું પહેલાં કેટલી બધી મહેનત કરવી પડતી હતી જ્યારે હવે તત્વને તદંતથી કે સૂત્ર હું આમ 2 મિનિટમાં સમજાવી શકું કે જે અહીં છે તે ત્યાં પણ છે અને જે ત્યાં છે તે અહીં પણ છે અને બધું એકબીજા સાથે કનેક્ટેડ છે અને વાયરલેસ છે. એટલે આ પ્રેમ છે ને એ વાયરલેસ છે. એટલે બીજો એક આક્ષેપ આપણા ઉપર થાય છે આ બધામાં
એસએમએસ થી ખાસ કરીને જે પ્રેમ થવા માંડ્યા છે એમાં મારો આક્ષેપ એવો છે કે કોઈ પ્રેમીને પોતાનો એસએમએસ પોતે લખતા જ નથી, આખો ને આખો પ્રેમ ફોરવર્ડ થાય છે. એટલે આ ફોરવર્ડિંગ ટેકનોલોજી ના બને અને મારો પ્રેમ ભલે પરોક્ષ હોય પણ મારો પોતાનો જ હોય. હું લખું કે હું તને પ્રેમ કરું છું તો એ હું જાતે જ લખું, કોઈનું ઉછીનું કશું ના કરું, એવું પણ એક સાવચેતી રાખીને આ ટેકનોલોજીમાં આપણે પ્રવેશ કરો. થેન્ક યુ. કવિ સેન્સિટિવ માઇક છે, કવિની સામે આવે આક્ષેપ જેવો શબ્દ પ્રયોગ આપે કર્યો એ પણ અમારી પેઢીને એસએમએસ વાળી જનરેશનને. એટલા માટે કહી રહ્યો છું કે જ્યારે એસએમએસ નહોતો જન્મ્યો અને ત્યારે જે પ્રેમ કરવામાં આવતો હતો એ પણ એવો જ હતો, કારણ કે એ પણ એક ઉધાર લીધેલો આઈડિયા હતો કે બધા કરે છે એટલે આપણે કરવો પડે. હૈશો હૈશો. ચિરાગ ત્રિપાઠી, વોટ્સએપ પર આપની કવિતાઓ પણ, એક તો આ શબ્દપ્રયોગ જ જબરો છે, વોટ્સએપ પર કવિતાઓ ફરે છે, તમારી કવિતાઓ પણ ફરતી હોય છે, આપનો શું અભિપ્રાય છે આ માધ્યમ પર રચાતી કવિતાઓ વિશે? પહેલા તો મને કહેવા બદલ આભાર કે મારી કવિતાઓ ફરે છે વોટ્સએપ પર, મને ખ્યાલ નહોતો. હું આ આખી ટેકનોલોજીને, વોટ્સએપની દુનિયાને અલગ રીતે જોઉં છું. સાહેબે પણ જે વાત કરી એમાં હું ઘણા ખરા અંશે એમની સાથે સંમત પણ થઉં છું. વોટ્સએપ એક માધ્યમ છે, એ સાહિત્ય વોટ્સએપ રચતું નથી, રચેલા સાહિત્યને આ માધ્યમ લોકો સુધી પહોંચાડે છે. આ માધ્યમના ઘણા પોઝિટિવ આસ્પેક્ટ્સ પણ છે, નેગેટિવ આસ્પેક્ટ્સ પણ છે. હું એના પોઝિટિવ મુદ્દાઓની વાત કરું તો સારે જેમ કહ્યું કે આ ઝડપથી તીવ્રતાથી એક કૃતિને ઘણા બધા લોકો સુધી ઘણા ઓછા સમયમાં પહોંચાડી શકે છે. બીજું પોઝિટિવ આસ્પેક્ટ કે એક કોમ્પેક્ટ બનતું જાય છે. જ્યારે ભાવક પાસે આજે સમય નથી, સમયનો પુષ્કળ અભાવ છે. એક સમય હતો જ્યારે અહીંયા હું ઘણા વડીલોને બેઠેલા જોઉં છું, એ લોકો નવલકથા વાંચવાની ધીરજ એમનામાં હતી. આજે નવલકથા વાંચવાની ધીરજ મારી પેઢીમાં અથવા તો મારા પછીની પેઢીમાં નથી. તો વોટ્સએપ જે છે એ કવિને પહેલેથી જ કહી દીધું છે કે તમારે કોમ્પેક્ટ રચના લઈને આવવાની છે. અને આ કોમ્પેક્ટ રચનાઓ બહુ જ ફાસ્ટ લોકો સુધી પહોંચાડે છે આ માધ્યમ. તો સાહિત્યનું ફોર્મેટ જે છે એ નાનું ઓછું એટલે કોમ્પેક્ટ થતું જાય છે. આ એનો બીજો પોઝિટિવ છે. ત્રીજી પોઝિટિવ વાત એની એ છે કે વોટ્સએપ પોતાની લેંગ્વેજ લઈને આવ્યું છે. જેમ કે આ ચર્ચા જે કરી એનું જે શીર્ષક છે જો બકા, હવે આ બકા શબ્દ સાહિત્યિક શબ્દ છે કે નહીં મને ખ્યાલ નથી, પણ હવે હવે સ્વીકૃતિ એને મળી છે કે બકા શબ્દ, ઓકે ધેટ્સ ફાઇન. તો આ ત્રીજું કે નવા ઘણી બધી ભાષાઓનું અમાલ્ગમેશન વોટ્સએપ પર થઈ શકે છે. મારી દ્રષ્ટિએ અંગ્રેજી ભાષાના શબ્દો પણ તમે વાપરીને કવિતા બનાવી શકો છો અથવા બનેલી કવિતાને વોટ્સએપ દ્વારા ઘણા બધા દ્વિભાષી લોકો અથવા તો બહુભાષી લોકો સુધી પહોંચાડી શકો છો અને એ લોકો એમને સમજી પણ શકે છે. હવે નેગેટિવ પાસાની વાત કરું એ જ કે સારી નવલકથા ટૂંકી વાર્તા હોય તો આ વોટ્સએપ પર મૂકવાથી શું થાય છે કે સામેવાળા માણસ પાસે, રીડર પાસે એટલો સમય અને ધીરજ હોવી જોઈએ. કદાચ રાત્રે ઓફિસથી પરવારીને રાત્રે વોટ્સએપ એક સાથે ચેક કરતા હોય, ઘણા લોકો એવું કરતા હોય, હું પણ એવું કરું છું. ફેસબુક પણ અમુક ટાઈમ હોય છે કે ઓકે અત્યારે રેગ્યુલર કોર્સમાં આઈ કે નોટ ઓપન માય ફેસબુક, તો સાંજે કે રાત્રે ઘરે જઈને હું એક સાથે ફેસબુક જોઉં, લાઇક્સ આપું કે એ રીતે વોટ્સએપ અરે ફેસબુકનો ઉપયોગ કરતો. તો હવે આ સમયમાં એક નવલકથા કે ટૂંકી વાર્તા વાંચવાનો એનો મૂળ હોય ના હોય, તો આજે પારંપરિક જે ફોર્મેટ છે સાહિત્યના એને વોટ્સએપ પર સમાવવા માટે એક દ્વિધા છે. એ મને લાગે છે કે એ લાંબુ થતું જાય છે. સો રીડર પાસે સમય પણ નથી, સમયના અભાવના કારણે સારી કૃતિ, સારી ટૂંકી વાર્તા, સારી નવલકથા, લઘુકથા, ગદ્ય, આ ગદ્ય ને વોટ્સએપ પર સ્થાન મળવું જોઈએ કેવી રીતે એ આપણે બધાએ ભેગા થઈને વિચારવાનો પ્રશ્ન છે. આ એક એનું મૂળ ડ્રોબેક છે. મૌલિકતા એક પ્રશ્ન છે. વોટ્સએપ પર જે આવે છે, મને કોઈ ફોરવર્ડ મેસેજ આવ્યો, કવિતા આવી, સભાન જે માણસ છે એ તો નીચે અવશ્ય કૃતિના રચનારાનું નામ લખે છે અને માન આપે છે,
પણ ઘણા બધા ફોરવર્ડ્સ એવા પણ આવતા હોય છે જેમાં મને ખ્યાલ જ ના આવે કે આ કોની આટલી સુંદર કવિતા છે. એક બે કવિતા મારી પાસે આવી છે, હું આવી કવિતાને સેવ કરું છું, ખાસ એ જાણવા કે આ કોને લખી છે. ક્યારેક કોઈને પૂછીશ કે આ સારી કૃતિ કઈ રીતે મારી પાસે આવે, કોની છે. તો આમાં રચયિતાને જે મળવું જોઈએ જેટલો રિસ્પેક્ટ, અથવા તો એનું નામ એની સાથે જોડાય તો વધારે સારું છે. એટલીસ્ટ ગુજરાતી સાહિત્યની કૃતિ જેટલી ફોરવર્ડ થાય છે વોટ્સએપ પર, એમાં મને લાગે છે કે ઘણા ખરા અંશે જેને લખી હોય છે લેખકનું તો નીચે નામ હોય છે. તો આ બે આસ્પેક્ટ્સથી હું વોટ્સએપના સાહિત્યને જોઉં છું. એટલે વોટ્સએપ ઉપર સાહિત્ય રચાતું નથી, વોટ્સએપ ફ્રેન્ડલી સાહિત્ય રચાવવું જોઈએ મારું એવું માનવું છે. જે વોટ્સએપ માધ્યમ એને એના પર એનો ભાર ઉપાડી શકે. નવલકથા એના માટે કદાચ બહુ હેવી છે વોટ્સએપ માટે, પણ હાઈકુ છે, કવિતા છે, ગીતો છે, થોટ્સ છે, નાના નાના સુવિચારો છે. તો આ બધા ફોર્મેટને વોટ્સએપ પર વધારે સ્થાન મળે અને એમાં પણ સારા વિચારો પ્રગટ થઈ શકે છે. એમાં પણ મનોરંજનના ગુણધર્મો હોય જ છે, એમાં પણ ભાવકને મજા આવી વાતો હોય જ છે. તો વોટ્સએપ, મનીષભાઈ, વોટ્સએપ ફ્રેન્ડલી સાહિત્યની ચિરાગે વાત કરી. આપ કવિતાઓ લખતા આવ્યા છો જે અવારનવાર પ્રકાશિત થતી રહે છે કુમાર અથવા ગઝલ વિશ્વ જેવી જ્યાં એમને સ્થાન મળે છે. હવે તમે ક્યારે વોટ્સએપને અનુલક્ષીને કવિતાઓ લખી છે? તમારા ધ્યાનમાં હંમેશા કવિતાની રચના કરતી વખતે એવું થયું છે કે આ તો હું વોટ્સએપ માટે લખી રહ્યો છું કારણ કે આ વોટ્સએપ પર વધારે યોગ્ય રહેશે અથવા તો એને અનુરૂપ છે? તેમ ચિરાગે કહ્યું કે આ વોટ્સએપ ફ્રેન્ડલી છે. સ્પેશિયલી વોટ્સએપ પર માટે લખ્યું હોય એના કરતાં પહેલાં કે કોઈ પણ કવિને એવું થાય કે ભાઈ ગઝલના 5 શેર થાય ત્યારે ગઝલ પૂરી થઈ કહેવાય. પણ વોટ્સએપને ફેસબુકના કારણે હવે કવિને ખાલી 2 શેર બને ને કે મતલા બને ને તો પણ એ તરત વોટ્સએપ કે ફેસબુક પર પોસ્ટ કરી દે છે. હવે આખી ગઝલ એ રચવાની રાહ નથી જોતો કારણ કે એનાથી એને ખબર પડે કે આ મતલા મેં જે રચ્યો છે એનો આવકાર એને કેવો મળે છે. જે પ્રત્યક્ષ દાદ જે મેળવવાની જે વાત છે, લાઇક્સ કે કમેન્ટ કે જે વોટ્સએપ પર થંબ કે ક્લેપ્સના સિમ્બોલથી એ કવિને ખ્યાલ આવે છે કે ભાઈ આ મતલા મારો ગઝલનો બરાબર જઈ રહ્યો છે. એટલે જે સંપૂર્ણ ગઝલ જે રચવાની જે નોબત આવે એ પહેલાં ટુકડે ટુકડે પણ આખી કવિતા એ વોટ્સએપ ને ફેસબુકથી એ કવિ પૂરી ગઝલ એ રચી નાખે છે. અને મૂળ કે કોઈ પણ કવિની રચના આમ કોઈ પણ સાહિત્યિક મેગેઝિનમાં પ્રકાશિત કરવી હોય તો પ્રકાશિત થવામાં લગભગ 2-3 મહિના કે 2-3 વર્ષ લાગતા હોય છે, જે એમની પ્રોસિજર હોય છે. તો હવે એની જગ્યાએ અત્યારે કોઈ પણ કવિ પોતાની કવિતા વોટ્સએપ કે ફેસબુકના માધ્યમથી એ વધારેમાં વધારે લોકો સમક્ષ ઓછામાં ઓછા સમયમાં પોતાની કવિતા પહોંચાડી શકે છે. વોટ્સએપનો ફેસબુકનો માત્ર સારામાં સારો ઉપયોગ એ છે કે જે 3-4 મહિના સુધી રાહ જોવી નથી પડતી અને કવિ પોતાની કવિતા ટૂંકા સમયમાં બહુ ઝડપથી, અને વોટ્સએપ પર તો કેટલી આગળ જાય છે એ ખ્યાલ પણ નથી આવતો કારણ કે ફોરવર્ડ થઈ મલ્ટીપ્લાય એટલું બધું થઈ જાય છે કે જ્યાં સાહેબે હમણાં જ વચ્ચે વાત કરી કે એમનું આમંત્રણ એમને જ ફરતું એમના તરફ આવ્યું, એટલે એટલું બધી એ સ્પ્રેડ થઈ જાય છે જેનો હું બહુ પોઝિટિવ સાઈડ જોઉં છું. વોટ્સએપના માધ્યમને કારણે, હા ચોક્કસ મનીષભાઈની વાત સાથે હું ઘણા ખરા અંશે સહમત થઉં છું, પણ એક એમણે જેવું અગત્યની વાત કરી જેથી મને એક બીજો વિચાર આવ્યો કે એક કવિતા જ્યારે મતલા રચાય છે અને તરત તમે વોટ્સએપ ઉપર કે ફેસબુક પર એને અપલોડ કરો છો અથવા પોસ્ટ કરો છો, હવે આ એક બીજો જે ડ્રોબેક હું જેના વિશે વાત કરતો હતો કે વોટ્સએપ અને ફેસબુકમાં ફિલ્ટરેશન નથી. જ્યારે તમે બુથ સભામાં બેઠા હો અને ધીરુભાઈ એમ કે આ શેર બરાબર નથી અથવા તો આ ગઝલ બરાબર નથી, તો આ એક પોઝિટિવ ફીડબેક તરીકે એક સભાન કવિએ અથવા સભાન લેખકે લેવો જોઈએ કે ઓકે આ આમાં હજુ સુધારાને સ્કોપ છે, આમાં હજુ પણ આનું લેવલ કે આનું સ્તર ઊંચે જઈ શકે એમ છે. વોટ્સએપ અને ફેસબુકમાં આપ હી ખુદા હોર આપ હી યુ નો તમે જ તમારે જો તમે તમારા ક્રિટિક જો એટલા સભાનપણે બની શકતા હો
તો તમને ખ્યાલ આવવો જોઈએ કે અહીંયા મારે હજુ આને અપલોડ કરતા પહેલા અથવા પોસ્ટ કરતા પહેલા હજુ ઘણા સુધારાની જરૂર છે. આ ફિલ્ટરેશન છે, વોટ્સએપ અને ફેસબુક નથી આપતા, એ તમારે જાતે ફિલ્ટર કરીને મૂકવાની છે. તમારે તમારી કૃતિના ક્રિટિક બનવું જરૂરી છે. ભાગેશભાઈ, આમાં ક્યાંક લાઈક લાલસાની જે વાત છે, લાઈક લાલસા પણ એક વિલનનું કામ કરે છે. સાહિત્યમાં શું છે કે જેમ ચેતન ભગત હંમેશા બહુ ફ્રેન્કલી કહે છે કે આઈ એમ ધ મોસ્ટ સોલ્ડ એન્ડ મોસ્ટ રેડ ઓથર, નોટ નેસેસરી દેટ આઈ ક્રિએટ ધ મોસ્ટ લિટરરી વેલ્યુ આઉટ ઓફ માય નોવેલ્સ. એટલે ઘણી વખત શું એની લિટરરી વેલ્યુ ના હોય, પણ કોઈ માણસ બહુ લોકપ્રિય લેખક હોય પણ એ સાહિત્યકારોમાં અથવા સાહિત્યનો પદાર્થ એમનામાં ના પણ હોય એટલો બધો. પણ મને ભાઈ ચિરાગે જે વાત કરી એમાંથી એક સરસ વિચાર આવે છે, અને આ વોટ્સએપમાં ગઝલ તો જાય, ગીતો તો જાય, પણ ખંડકાવ્યો હોય, દીર્ઘ કાવ્યો હોય, નવલકથા હોય, નાની લઘુ વાર્તા પણ જાય કદાચ, પણ એનાથી આપણને પણ એક પડકાર તરીકે આપણે સ્વીકારવું. દાખલા તરીકે અત્યારે એવા ઘણા ગ્રુપો છે કે જે સવારે ચોક્કસ દર્શન કરવા માટેના ફોટા બધા પોસ્ટ કરે 5:30 વાગે. તો આપણે એવું ના કરી શકીએ, છાયા અહીંયા છે એટલે બધા અમુક રાજેન્દ્રભાઈ આપણે આવશે, આપણે માની લો કે ચેલેન્જ તરીકે સ્વીકારીએ કે હું 100 શબ્દોનું જ એક પ્રકરણ લખીશ અને 200 પ્રકરણની એક નવલકથા લખીશ. લખીએ આપણે ટ્વિટર ઉપર, એટલે એક તમે મર્યાદા સ્વીકારો. યુ સી, અમે સંસ્કૃતમાં તો શું છે, અર્ધમાત્રા લાઘવેણ પુત્રોત્સવમ મન્યંતે વૈયાકરણાઃ. એટલે વ્યાકરણના જે વિદ્વાનો છે એ તો અર્ધમાત્રા ઓછી થાય ને તો ઘેર પુત્ર અવતર્યો હોય એટલો આનંદ અનુભવે. કે ટૂંકમાં કહેવાનું મળે, ઓ બાપરે, મને તો બહુ મજા આવી એમ કે થોડું આટલું 2 વાક્યો કહેવાના હતા એના બદલે 1 જ વાક્ય. એટલે આખો વેદ, આખા ઉપનિષદો બધા સૂત્રાત્મક છે, એટલે SMS ને એકદમ મેળ પડે ને એવી ભાષા સંસ્કૃત જ છે. બિલકુલ સર, બિલકુલ. અહીંયા મારે એક વાત રજૂ કરવી છે કે તમે જેમ કહ્યું કે ટૂંકાણમાં કેમ કોઈ લખી ન શકે અથવા તો ટ્વિટર પર કેમ કંઈ, એકચ્યુઅલી અંગ્રેજી ભાષામાં અને બીજી ઘણી ટ્વિટર પર થાય છે 140 કેરેક્ટરની એક વાર્તા, માત્ર 140 કેરેક્ટર્સમાં જે ટ્વીટ આવે એવી એક સ્ટોરી, આવી બીજી ઘણી બધી ભાષામાં થાય છે જેનો અનુવાદ મેં અંગ્રેજીમાં વાંચેલો છે. આપણા ગુજરાતે હજી સુધી એને અપનાવ્યો નથી, એ અપનાવવાનો સમય કદાચ છે. અને આ એક મંચ પરથી એક નવો વિચાર રજૂ થઈ રહ્યો છે કે માઇક્રોફિક્શન ઓન ટ્વિટર થઈ શકે. પદ્યમાં આપણે અપનાવીશું હાઇકુ, જે જાપાનીઝ ફોર્મેટ છે. એટલે હજી સુધી લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન નથી કર્યો, ટ્વિટરને એક માધ્યમ તરીકે અપનાવ્યું નથી, અપનાવી શકાય શકાય એવું છે. વોટ્સએપને, ટ્વિટરને, ફેસબુકને એક માધ્યમ તરીકે અપનાવી શકાય, એક સબળ માધ્યમ તરીકે બહાર આવી શકે. આપણી સૌથી નાનામાં નાની કવિતા ગુજરાતી સાહિત્યની એ પેલી છે ને, શિલિન્દ્રની નીચે જાય ગોકળ ગાય, પૂરી થઈ ગઈ. એટલે એકદમ ટૂંકી કવિતા. મેં તો, હું તો ગઝલમાં બહુ લખતો નથી, પણ મેં 2-3 ગઝલો એવી લખી છે જે માત્ર 2 જ લીટીની છે. દાખલા તરીકે, આ હૃદય ગજવું નથી જ્યાં પેન ને ચશ્મા રહે, આ હૃદય ગજવું નથી જ્યાં પેન ને ચશ્મા રહે, આ તો અમારો મહેલ છે, જે જે ચહે તે સૌ રહે. વાત પૂરી થઈ ગઈ, બસ અહીં કવિતા પૂરી થઈ ગઈ. આગળ ચાલુ, મારે ચાલુ નથી રાખવું. ઘણા લોકો તો શું એટલું બધું ખેંચે ને પછી, એટલે ચહે ને ચહે બિચારા. આપણને એમ લાગે કે કવિએ ખૂબ મહેનત કરી છે, પણ આ પેલી પત્ની સાથે આપણે ગમત કરતા, પત્ની એમ કે લાપસી બનાવું કે આ કંસાર બનાવું કે શું કરવું, એમ ફાડા લાપસી. મેં, તું પહેલાં બનાવ પછી નક્કી કરીશું કે શું છે. એટલે કવિતામાં આવું છે, પહેલાં એને લખવા દેવું પડે. એટલે પછી આપણે આ દ્રષ્ટિએ આમ સર્કલ પૂરું થાય છે કે વોટ્સએપે આપણને પાછા આપણા મૂળ સુધી જોડ્યા, કે કવિતા એ કોમ્પેક્ટ ફોર્મેટ છે અને તમે એડિટ કરીને જ બનાવવાની છે, કે 2 લાઇનમાં વાત પતી હોય તો 3 લાઇન લખવાની જરૂર નથી. આઈ થિંક આ મર્યાદા, એક શેરમાં વાત પતી હોય તો આ મર્યાદાને આપણે સ્વીકારવો જોઈએ. બિલકુલ સ્વીકારવી જોઈએ. જેમ કે સંસ્કૃતમાં છે ને, સુભાષિત સાહિત્ય એટલે લાખોની સંખ્યામાં છે, જે એક જ શ્લોક હોય અને એમાં બધું ડાપણ આવી જતું હોય. લાઇનમાં એક સારો થોટ, એક સારો વિચાર, એક તો આજે આપણે શરૂ કરીએ વોટ્સએપ સંગ્રહો શરૂ. બિલકુલ, આજે ઠરાવ કરીએ આપણે બધા. અહીંયા કવિઓ યંગ બેઠા છે અને અમે 3 યુવાનો તો છીએ જ અહીંયા. આ 3 યુવાનોને હું પૂછવા માંગુ છું કે વોટ્સએપ પર લખાય છે ઘણું અને થોડું જાડું જો શબ્દ પ્રયોગ કરતો ઠલવાય છે ઘણું, પહોંચે છે કેટલું, વંચાય છે કેટલું? તમે શરૂ ના, એટલે
જાડું તમારી વાત સાચી છે. એમાં આ તો સનાતન પ્રશ્ન રહ્યા કર્યો છે કે કવિઓ, સુરેશ દલાલ બહુ ગમ્મતમાં કહેતા હતા કે જેટલા લોકો મને કવિતાઓ મોકલે છે ને એટલા લોકો માત્ર 10 રૂપિયા ચાલલો કરે ને તો પણ મારી છોકરીનું લગ્ન હું તાજ હોટલમાં કરાવી શકું, એટલી બધી કવિતાઓ આવે છે. એટલે કવિઓ બધા બહુ જ છે, એટલે બધા બહુ જ લોકો લખે છે, પણ એનો એમાં ચમત્કૃતિ, આમાં શું છે, મૂળ કવિતાનું શિક્ષણ જેવું થવું જોઈએ. આ જેમ ચર્ચા સભા આજે ચાલે છે ને, એ કવિતામાં કંઈ ચમત્કૃતિ હોવી જોઈએ, કંઈક તમે ભાષાનું ક્ષમતા પામી શક્યા છો ને તમે, યુ વોન્ટ ટુ એક્સપ્રેસ સમથિંગ. તમે જેમ હમણાં કહ્યું ને કે અંગ્રેજી શબ્દો આવે, હું તમને કહું એક અંગ્રેજી અને સંસ્કૃતને બધાનું કેવું મિશ્રણ કરું છું. મેં એક વખતે મેધા પાટકર સાથે વાતચીત કરવા બેઠો હું, અને મને સરકારે બધી જ સત્તા આપેલી કે તમે જે કરવું હોય કરો, અને હું નિષ્ફળ ગયો. એટલે મારા રૂમમાં આવ્યો ત્યારે હું એટલો બધો ફ્રસ્ટ્રેટ થયેલો હતો. હવે પેલું ઇંગ્લિશમાં વાત કરેલી, વર્લ્ડ બેંકનો રિપોર્ટ ઇંગ્લિશમાં હતો, મારા મનમાં ફ્રસ્ટ્રેશન ગુજરાતીમાં ચાલતું હતું, અને શ્લોકો બોલતો તો એ સંસ્કૃતમાં હતા. એટલે ત્રણેયનું મિશ્રણ થઈને કવિતા કેવી આવી કે અમે તો એક્ટિવિસ્ટો, અને આ રેપ મ્યુઝિયમ જેવું, રેપ મ્યુઝિક જેવું જ છે, તમે તમને તો ગમશે જ, કે અમે તો એક્ટિવિસ્ટો, ઇષ્ટ અભિષ્ટ અને ટ્વિસ્ટ કરીને ગાવું એ જ અમારો મેનિફેસ્ટો. અમે તો એક્ટિવિસ્ટો, કરવાનું શું, થોડી ઉધાર લો અંગ્રેજી, થોડી સાદી રાખો ગાડી, થોડા ટોળા થોડા સૂત્રો, થોડી મેલી રાખો સાડી, આ જ દેશને પશ્ચિમ છેડે આદિવાસી જમીન મેળવે તેમ બને છે, બીજા થોડા લાભો સાથે, બીજા થોડા લાભો સાથે અસરગ્રસ્તને ન્યાય મળે તે કેમ બને છે, ઉઠો મિત્રો દોડો જલ્દી, ચર્ચા પત્રો 4 લખીને કરો ધડાકા, આજ આપણા પ્રજાહિતના મહાયજ્ઞની દૈનિક રીતો, અમે તો એક્ટિવિસ્ટ, ઇષ્ટ અભિષ્ટ અને ટ્વિસ્ટ કરીને ગાવું એ જ અમારી દૈનિક. આ એટલે ફ્રસ્ટ્રેશનમાંથી અંગ્રેજી બંગ્રેજી બધું ભેગું થઈને આવ્યું, પણ મારે આઈ વોન્ટેડ ટુ કન્વે, તો કન્વે. સો આઈ થિંક આપણે ભાષા માટે પણ એવું બહુ અસ્પૃશ્યતા ના રાખી શકાય જે તમે કહ્યું. અંગ્રેજી સંસ્કૃત જેમાં જેમ આવે એમ, મેં હમણાં પરમ દિવસે મેં ત્યાં મારું સંસ્કૃતમાં પ્રવચન કર્યું, એમાં મેં કહ્યું કે સંતરામ મહારાજા હા મહાભાગા હા તદ્દિને આદેશમ દત્તમ યત સંસ્કૃતે એવ પ્રવચનમ કરણીયમ કિંતુ મયા પ્રાર્થિતમ યત સંસ્કૃતે તો શક્યમ નાસ્તિ તરી તે મહાભાગા ઇન્સિસ્ટવંતઃ. ઇન્સ્ટન્ટ, એટલે આપણે આવું બધું કરી શકાય એમ, અને કરવું જોઈએ મને લાગે છે, અને મર્યાદા કરતાં આપણે એક પડકાર તરીકે સ્વીકારવું જોઈએ. પેલો જ સવાલનો જવાબ, ચિરાગ, કેટલું પહોંચે છે, કેટલું વંચાય છે, ઠલવાય તો ઘણું છે, ડબલ ક્લિક પણ આવતી હશે, ડબલ ક્લિક પણ આવતી હશે, પણ એને ખરેખર જેમ આ વિષય પર જા સાહેબે પણ કહ્યું કે કેટલા લાઇક્સ મળે છે ફેસબુક પર જાણી શકાય છે, પણ વોટ્સએપ પર કેટલા લોકો વાંચી એ એ એનો આંકડો કે એનો ડેટા મેળવવો ઘણો મુશ્કેલ છે. બીજી વસ્તુ કે ઘણી વખત એવું હોય છે ધ્વનિત કે લોકો વાંચે છે છતાં બી નથી સમજતા હોતા, એટલે એવું જરૂરી નથી કે જેણે વાંચી અને એને સમજી જ છે કવિતા, અથવા તો જેણે એટલે લાઈક તો જસ્ટ અચ્છા મારા નજર સમજે લાઈક થતી જાય, એટલે લાઈક કરવી અને સમજણ પડીને લાઈક કરવી, એમાં આ સમજવું કે આ કોણે સમજીને લાઈક કરી છે એવું તો મનીષભાઈ શું કહેશો. ચાલો એટલે ફેસબુકમાં તો ચલો બેરોમીટર છે પણ ખરું કે કેટલા લાઈક્સ ને કેટલી કમેન્ટ્સ ના આધારે ખ્યાલ આવે કે લાઈક્સ ના મલ્ટીપ્લાય કરો એટલા લોકો તો કદાચ વાંચી હશે. મનીષભાઈ મને તો એવું ઘણી વખત એવું લાગે, સોરી ટુ ઇન્ટરપ્ટ, ઘણી વખત એવું લાગે છે કે એક જણ એટલા એક કવિ બીજા કવિને કદાચ એટલા માટે લાઈક કરે છે કે જ્યારે મારી નેક્સ્ટ ટાઈમ હું લખું ત્યારે એ મને લાઈક કરે એટલા માટે કે હું લાઈક કરું એમ. તો પેલો એમએસ છે ને, એક એમએસ ચાલે છે એટલે મ્યુચ્યુઅલ એડમાયરેશન સોસાયટી, એટલે હું તમને વાહવા કરું તમે મને વાહવા કરો એ તો બરાબર છે, પણ મને લાગે છે કે ઓન એ સિરિયસ નોટ વોટ્સએપને આપણે શું કામ એકમાર્ગી જ માધ્યમ તરીકે સ્વીકારવું જોઈએ. માની લો કે હું એક શેર લખીને મોકલું અને મનીષ મને કોમેન્ટ કરી જ શકે અને પાછું મોકલી શકે, ને આપણે મૂળ વાત શું છે કે જે બુદ્ધસભાની તમે વાત કરી એમાંથી મને વિચાર આવે છે, અને ભૂતકાળમાં જ્યારે આપણે હોટેલ પોઇટ્સ હતા અને બધા બેસતા હતા હેવમોર પાસે, અમે પણ ઘણી વખતે માધવ રામાનુજને અમે જ્યારે યુનિવર્સિટીમાં હતા ત્યારે અમે અહીં દાળવડાની એક લારી હતી ત્યાં અમે બેસીને બહુ ગીતો ને બધું ચર્ચા કરતા હતા. એ ડાયલોગ્સ આપણે ના કરી શકીએ વોટ્સઅપ ઉપર,
આપણે એવું નક્કી કરીએ કે આ એક ગ્રુપ છે આપણું 50 જણનું કે 15 જણનું, તો એમાં તંદુરસ્ત ચર્ચા પણ કરી શકાય. એવું નથી કે આપણે આપી જ દીધું ને બધા સ્વીકારી, એટલે એની જગ્યાએ આપણે ડાયલોગ્સ પણ ઊભા કરી શકીએ. એટલે એ આપણે વિચાર કરવો જોઈએ કે એ કેવી રીતે કરવું, અને સિરિયસ સંવાદ પણ થવો જોઈએ. અને હેલ્ધી ક્રિટિસિઝમ કદાચ લેખિત હોય ને એટલે આપણે ગભરાઈએ. આમ તો ઓરિજિનલ આમ ગમતમાં કહીએ, યાર મને શા કાચું છે, હં, પણ પેલું હું લખીને આપું તો જરા એને ઓફેન્ડિંગ લાગે, કારણ કે હું તમને કંઈ લખીને આપું, તમે ક્યાં ફેરવશો ખબર નથી. એટલે સંવાદ કરવાનો કોક માધ્યમ આપણે ઊભું કરવું જોઈએ, અને સંવાદ થવો જોઈએ. તો અહીંયા આજે આ મંચ પર આપણે ડિબેટ કરીએ છીએ, જેનાથી ઘણા બધા આસ્પેક્ટ્સ ખુલ્યા કે વોટ્સએપ પર સાહિત્ય લઈ જવાથી આ થાય છે, એનું રિસ્પોન્ડ કેવી રીતે કરે છે લોકો, કેવી રીતે એને લાઈક કરે છે. આ ચર્ચા સભાનપણે વારંવાર થવી જોઈએ. વોટ્સએપ પર પણ ઘણા ગ્રુપ સેવા થવા જોઈએ કે જે ક્રિટિકલી એનાલિસિસ કરે એનું, કોઈ પણ કૃતિનું, કોઈ પણ કવિતાનું. ત્રણેય કવિઓને એક સવાલ કે જ્યારે વોટ્સએપ નામનું માધ્યમ નહોતું, માત્ર કવિતા રચાતી, એ પુસ્તકમાં પ્રકાશિત થતી, અથવા તો કોઈ મુશાયરો હોય એમાં ગઝલનું પઠન થતું, કવિતા ભાવક સુધી એ રીતે પહોંચતી પ્રત્યક્ષ સંપર્કમાં અથવા તો પરોક્ષ રીતે પુસ્તકના સ્વરૂપે. પણ જ્યારથી એક આ ફીડબેક મિકેનિઝમ ઊભી થઈ છે, ત્યારથી એવું લાગે છે ખરું કે સર્જકનું ભાવ વિશ્વ છે એને અસર થઈ છે. કારણ કે એ ક્રિએશન, એ સર્જન, એ માત્ર દાદ મેળવવા માટે અથવા તો પછી વાહવાહી આને કેટલી મળશે, આને કેટલી લાઈક્સ મળશે એને અનુલક્ષીને, એને ધ્યાનમાં રાખીને સર્જન કરતો થઈ ગયો છે, અને હવે માત્ર સર્જનના આનંદ માટે સર્જન નથી કરતો. ના, એવું નથી. વોટ્સએપનો એક સારામાં સારો એક બીજો જે ઉપયોગ થઈ રહ્યો છે કે અમદાવાદ બહાર ગુજરાતના કોઈપણ કવિઓ સાથે, પહેલાં અમદાવાદના કવિ, એટલે હું મારી વાત કરું કે હું સાવરકુંડલાના જે આ કવિ અત્યારે બેઠા છે ભરત વિંજુડા, તો એમની સાથે હું કંઈ પહેલાં રોજબરોજ વાત નહોતો કરી શકતો, કે એમની કવિતાઓ હું નહોતો મોકલાવી શકતો, કે એમની કવિતા મારા સુધી નથી પહોંચતી. તો વોટ્સએપનો ફેસબુકના કારણે કંઈ પણ નવું લખાય તો અમે મેસેજ બોક્સમાં મોકલાવીએ, કે વોટ્સએપ અમે આદાન પ્રદાન એ રીતે અમે કરી શકીએ છીએ, જે પહેલાં જે આ નહોતો ટેકનોલોજી નથી, તો અમે સાવરકુંડલા જઈએ ત્યારે જ અમે સંભળાવી શકીએ, અથવા એ અમદાવાદ આવે ત્યારે જ સાંભળી શકીએ, એટલું માત્ર રહેતું હતું. તો અત્યારે આ માધ્યમથી સમગ્ર દુનિયાના કવિઓ એકદમ નજીક આવી ગયા છે, અને એ રીતે પણ કવિતા પણ નજીક આવી રહી છે. હું તો બીજી રીતે પણ જોઉં છું. જ્યારે બધા લોકો એમ કહે ને કે ગુજરાતી ભાષા ઉપર બહુ મોટો ખતરો છે, તો મને એમ લાગે છે કે આ ટેકનોલોજીએ ગુજરાતી ભાષાને બચાવી દીધી. કારણ કે આપણે એટલું બધું કમ્યુનિકેટ કરી શકીએ છીએ આખા વિશ્વમાં, જે મનીષે કહ્યું એ જ પોઈન્ટ હું આગળ લઉં છું કે આજે ઘણા લોકોને વાંચવું છે, દાખલા કે અમેરિકામાં કે ઇંગ્લેન્ડમાં કે કલકત્તામાં કે મુંબઈમાં, એ લોકોને પહેલાં બહુ લિમિટેડ સ્કોપ હતો. આજે આ ટેકનોલોજીને લીધે, અને હવે તો 2-3 મેગેઝીન તો અમેરિકાથી જ નીકળે છે. સંચયન, એકત્ર ફાઉન્ડેશને હમણાં શરૂ કર્યું, શબ્દ અનિલ જોશી ચલાવે છે, આ બધા ઈ મેગેઝિન્સ છે જે અમેરિકામાં જ કોમ્પોઝ થાય છે અને અમેરિકાથી આપણને મળે છે. એટલે આપણે પણ આવું આમ સામે કરી શકીએ. એટલે આ માધ્યમોથી બે વસ્તુ થઈ છે. એક તો ડેમોક્રેટાઇઝેશન ઓફ લિટરેચર. એટલે શું થયું કે તમે તમારો અભિપ્રાય આપી શકો. પહેલાં એવું હતું કે મારી કવિતા વિશે કોઈ બહુ જ ઉન્નત ભ્રુ વિવેચક હોય ને એ જ કહી શકે. એની સામે આજે એક સામાન્ય માણસ કે સામાન્ય ભાવક મને કહી શકે કે વાહ ક્યાં બાત હૈ, બહુ મજા આવી સાહેબ, અથવા તમારી આ કવિતા સરસ છે, હું તમને ફોન કરી શકું, એવું મને ઘણા કહે છે. અને ફોન ઉપર એમને કંઈક જે લખી જ નથી આપવું એ ફોનથી પણ વાત કરે. એટલે મેં તો હું મારી અનુકૂળ થાય. અને સેકન્ડ થિંગ ઇઝ ધીસ મીડિયમ હેઝ એમ્પાવર્ડ એ કોમન મેન, જે ઈરાન ઇરાકમાં તો મોટી ક્રાંતિ લાવ્યા, પણ આપણે ત્યાં પણ નાના માણસો હોય અથવા બે ગઝલ લખી હોય તો કે એ ગઝલકાર નથી અથવા એ કવિ નથી અથવા એમને કવિતામાં સમજ પડતી નથી, આવા જે નવી નાગરી નાત ઊભી થતી હતી ને એની સામે નરસિંહ મહેતા ઊભા થયા કે ભાઈ આ તમે એવું કહી ના શકો મને કે હું કવિ નથી, એમ હું કવિ છું, હું મારા અધિકારથી, મારા શબ્દની શક્તિથી, મારી સર્ગશક્તિથી હું કવિ છું, તમે કોણ કહેનારા. એટલે જે આભડછેડ ને જે સર્કલિંગ ને એ બધું હતું ને એ બધું તૂટી જશે, અત્યારે તૂટી જ રહ્યું છે,
અને તૂટી જશે. જેનામાં શક્તિ હશે, જેના શબ્દમાં શક્તિ હશે, એ જ ઊભો રહી શકશે. એટલે એ રીતે સાહિત્ય મજબૂત થશે, હું તો એવું માનું છું. હું બહુ ઓપ્ટિમિસ્ટ માણસ છું કે ભાઈ આમાંથી તો સારા માણસો છે એ જ ટકશે, બાકી બધા ખટપટ કરીને કરનો પકડને ખેતો તો ખેતીની કોટેજ ઇન્ડસ્ટ્રી ચલાવતા હોય એ નહીં ચાલે. એટલે સર્જકો સમાન સ્તર પર આવ્યા અને કોઈ પણ સર્જન હોય એને સમાન રિસ્પોન્સ મળે એવી વાત તમે કરી. હવે ચિરાગને પોતાનો અભિપ્રાય આપવો છે, એના પછી એક સવાલ પૂછું. હા, હું બંનેની વાતો સાથે અગ્રી તો થઉં છું, છતાંય બંનેની વાતોને લઈને મને અમુક સવાલો પણ થાય છે. આમાં બે મુદ્દાને બે નજરિયા છે આખી વાતને. પહેલા તો એક કવિતા રચવી અથવા તો સાહિત્યનું સર્જન થવું, કારણ કે હું એવું નક્કી કરીને ક્યારેય કવિતા લખતો નથી કે ચલો આજે સવારે 8 વાગ્યા, ઓકે હવે 8:30 મારે કવિતા લખવા બેસવાનું છે તો પેન પેપર લઈશ એટલે કવિતા આવીને ટપકી પડશે, આવું તો ક્યારેય થતું નથી. કવિતા ઓબ્ઝર્વેશનથી નિપજે છે, કવિતા પોતાની અંદર એક અરીસો મૂકવાથી કદાચ નિપજે છે. તો કવિતા પ્રત્યેની સેન્સિબિલિટી છે અથવા સેન્સિટિવિટી છે, એ કઈ રીતે કોઈ પણ વ્યક્તિમાં મૂકવી એ કવિતાનો મેજિક છે, કુદરતી મેજિક. એક એ સેન્સિટિવિટી છે, એ કેવી રીતે કોઈ પણ વ્યક્તિમાં મૂકવો એ વોટ્સએપ કે કોઈ માધ્યમ નથી શીખવાડતું. એ એક એક સભાન વ્યક્તિ હંમેશા પોતાની સભાનતા સાથે લઈને ચાલે, રમેશ પારેખ જેવા કવિ, મરીઝ જેવા કવિ, કે જેમણે કોઈ પણ વિષય, કોઈ પણ સેન્સિબિલિટી એવી બાકી નથી રાખી જેના પર એમણે ન લખ્યું હોય. એટલે એક આ સેન્સિટિબિલિટી જે છે એ વોટ્સએપ અને ફેસબુક પર હું કવિતા લખીશ તો મૂકીશ તો મારામાં આવી જશે એવું થવાનું નથી. અગેન મને એ જ કહેવું છે કે આ માધ્યમો છે, આ સાહિત્ય આમાં રચાતું નથી, રચાયેલા સાહિત્યને આ દૂર સુધી અને ઘણા બધા લોકો સુધી લઈ જાય છે. અને બીજી વસ્તુ કે હા, વોટ્સએપથી અમાલ્ગમેશન થયું, શબ્દો નવા આવ્યા. ગુલઝાર સાહેબે બહુ સરસ કહ્યું હતું, ક્યાં સુધી હું પ્રેમ શબ્દ અથવા પ્યાર લખ્યા કરીશ, પછી ઈશ્ક આવ્યો. ઈશ્ક પછી તો હવે એ ઈશ્ક પણ નથી કહેતા, હવે તો પ્રેમને લવ, યુ નો. એટલે હિન્દી ભાષામાં પણ હવે ઘણા બધા અંગ્રેજી ભાષાના શબ્દોથી, પણ છતાંય કવિતાનું તત્વ, કવિતાનું એલિમેન્ટ એ કૃતિમાં હોવું જોઈએ, એ જરૂરી છે. સો હું મારું મંતવ્ય એ છે કે વ્યાકરણની વાત કરીએ તો તમે જે ઉન્નત ભ્રુવ વિવેચકોની વાત કરી, એ આંખના બવા ચડાવીને નાકનું જરા ટીચકું ઊંચું કરીને એમ કહે કે આ વોટ્સએપ પર રચાતી જે વાત છે, જે કવિતા એકબીજાને ફોરવર્ડ કરે છે બધા, એમાં કવિતાનું સ્ટ્રક્ચર, ગઝલનું સ્ટ્રક્ચર, આપણે બેરની વાત કરીએ અથવા તો લઘુગુરુની વાત કરીએ, એ છંદની વાત કરીએ, એ જળવાતું ન હોય, અથવા તો જોડણીની ભૂલો જેને કારણે ભાષા વિવેચકો પોતાનું અણગમો વ્યક્ત કરતા હોય, તો જ્યારે તમે રિપ્રેઝેન્ટ કરી રહ્યા છો વોટ્સએપ પર રચાતી કવિતાઓને, ત્યારે શું કહેશો કે મોટાભાગનું સાહિત્ય જેને હવે આપણે સાહિત્ય કહી દઈએ વોટ્સએપ સાહિત્ય છે, એમાં જોડણીની ભૂલો, વ્યાકરણની ભૂલો અને મૂળ સ્ટ્રક્ચરની ભૂલો, આને કેવી રીતે ચલાવી લેવા અક્ષમ્ય છે કે નહીં? ના, એટલે આમાં પહેલી વાત તો એ છે કે જોડણીની ભૂલો તો વોટ્સએપ ઉપર હોય કે કાગળ ઉપર હોય, ભૂલ તો ભૂલ જ છે. એટલે ભૂલને આપણે ડિફેન્ડ કરવાનો કોઈ અર્થ નથી, ભૂલ તો ના કરવી જોઈએ. અને એ વાત એ ઉન્નત ભ્રુ લોકોને આપણે એમને એમના અહંકારને બાજુમાં રાખીએ તો એક વસ્તુ તો છે જ કે છાશમાં પાણી નાખવાની અમુક મર્યાદા તો રહેવી જ જોઈએ. એટલું છાશમાં એટલું બધું પાણી ના નાખવું જોઈએ કે આપણે કહેવું પડે કે આ એક વખત છાશ હતી. એટલે એવું ના થાય કે આપણે ગમે તેને સાહિત્ય કહી દઈએ, એટલે એવી ઉતાવળમાં પણ આપણે નથી અને ના રહેવું જોઈએ. પ્રજા તરીકે આપણે વી શુડ બી મેચ્યોર્ડ ઇનફ કે ભાઈ બધા એક્સ વાય ઝેડ લખે ને બધા કવિઓ થઈએ એવું આ બધાને, અને બરાબર છે, અને એને દરેક માણસ પોતાની મર્યાદા પણ સ્વીકારે ભાઈ હું આટલી મર્યાદાવાળો કવિ છું. એટલે ખાલી તમે વોટ્સઅપમાં લખો છો એટલે તમે ઓછા કવિ, અને તમે કાગળ ઉપર લખો છો માટે મહાન કવિ, એવો ભેદ હોય તો એની સામે આપણો વાંધો છે. એવો ભેદ ના રાખી શકાય. એનું તત્વ શું છે, એનું કન્ટેન્ટ શું છે, એ દેટ શુડ બી ધ પોલિસી. યુ સી, આ તો કેવું છે કે ભાઈ આ તો મીડિયમ છે. જો તમે તંદુરસ્ત હો ને તો તમને 20 રૂપિયાનો શર્ટ પણ સારો લાગે, પણ તમે ટીબીના પેશન્ટ હો તો 2000 રૂપિયાનો શર્ટ હોય તો ખીલી ઉપર ભરાયો હોય એવું લાગે. એટલે યુ તમારું કન્ટેન્ટ સોલિડ હોવું જોઈએ. તમે બરાબર હો તો પછી એનો મીડિયમ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, હું એવું માનું. બિલકુલ,
તમે તમે બરાબર રહો છો, તો મને લાગે કન્ટેન્ટ ઉપર આપણે સાવધાની રાખવી જોઈએ સર્જકોએ, કે મારું કન્ટેન્ટ સોલિડ હોવું જોઈએ. તમે જે જ્યાં સાહેબ કહો છો એ વાત સાચી છે, પણ એમનો સવાલ એ જ છે કે જે આમાં કેવું છે કે ઘણા લોકો જે લખે છે ને એવું માને છે કે મને આવડી ગયું છે, તે એમના માટેનું આ પ્લેટફોર્મ બની ગયું છે. તો મારી દ્રષ્ટિએ ખોટું પણ નથી, કારણ કે દરેકને તમે પર્સનલી તો સમજાવવા ના જ જઈ શકો કે પર્સનલી કહી પણ ના શકો કે કવિતાના પુસ્તકો વાંચવા જોઈએ, છંદ શીખવો જોઈએ, કવિતાની શાળાઓ ચાલે છે ત્યાં જવું જોઈએ, પણ એટલીસ્ટ એ બીજી બધી દિશાઓમાં ગુમરાયા વગર આ દિશામાં તો જાય છે ને, એનો આનંદ લેવો જોઈએ. આપને કોઈ સવાલ હોય ઓડિયન્સમાંથી, જેટલા પણ અહીંયા શ્રોતાઓ છે બધાને, કોઈને પણ કોઈ સવાલ પૂછવો હોય તો પૂછી શકો છો. કવિ જરૂર, ખૂબ ખૂબ આભારી એમના શબ્દોથી, પણ એક જ શબ્દ વધુ ટાઈપ નથી લેતો. શાહ સાહેબે કીધું ને કે એક લીટીની કવિતા હોય તો એક શબ્દની કવિતા આપો તમે, હું ચોક્કસ કહું છું તે એક શબ્દની કવિતા એ આપશે, કારણ કે એ સર તો છે જ પણ સરટવશે, ગમે ત્યારે ઢાળ પાડી શકશે. સાહિત્ય સાહિત્યમાં સ્વીકાર્ય થાય કે ના થાય, પણ કન્ટેન્ટ સારું હોય ને, એટલે જો અછાંદસ કવિતાનો જન્મ જ એમાંથી થયો. બધા લોકો બધું પ્રાસમાં મેળવી મેળવીને લખે તો ખબર પડે કે ભાઈ આમાં તો આયાસથી બધું થયું છે, એ તો પકડાઈ જ જાય. એટલે અછાંદસ રચનાની જે મજા છે એ એમાંથી તમને ખબર પડી જાય અછાંદસ છે તો. એટલે છંદ વગર તમારું સારું હોય અને ચમત્કૃતિ હોય, છંદ વગર કવિતા ના હોય એવું હોતું જ નથી. એટલે કવિતાનું તત્વ છે આત્મા છે, છંદ ને બધું તો કદાચ એના કપડા છે, એટલે આત્મા તો હોવો જોઈએ કવિતાનો. હું દાખલા તરીકે એક નાની કવિતા બિલકુલ અછાંદસ મેં એક લખેલી છે એની સંભળાવું. કે તે ત્યાં ઊભી હતી, એને વરસાદની અસર થતી નહોતી, પાછળથી વરઘોડો નીકળે તો એ નાચી નહોતી ઉઠતી, કોઈની સ્મશાન યાત્રા નીકળે તો એને કોઈ દુઃખ થતું નહોતું. મને બીક છે કે આપણા નગરને ચાર રસ્તે ઊભેલી પ્રતિમા ક્યાંક માણસ ના થઈ જાય. હવે ક્યાંક માણસ ના થઈ જાય એ બહુ મોટો કટાક્ષ છે. હવે એટલે આમાં કંઈ છંદની જરૂર નથી, તમારે જે કહેવું છે એ કહેવાય ગયું. નથી લાગતું કે જેમ તમે ઈ ફોરમ્સની વાત કરી એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ આખો કોન્સેપ્ટ છે, એ જેમ ઊભા થાય એમ ઈ લર્નિંગ પણ આપણે લોકો ફેસબુક કે સોશિયલ મીડિયા થ્રુ કરી શકીએ, એટલે કે કવિતા લખતા પણ શીખવાડી શકીએ, અને મને લાગે છે એને લગતા પણ પ્રયાસો થવા જોઈએ, એવું તમને નથી લાગતું? આઈ થિંક ઇટ્સ અ વન્ડરફુલ સજેશન. કે આમ ઈ બુદ્ધ સભા શું કેમ ના થાય? એક્ઝેક્ટલી, ઈ બુદ્ધ સભા કેમ ના થાય? કારણ કે આજે મને ટાઈમ નથી, તમને ટાઈમ નથી, તો આ આ માધ્યમ જે એમ્પાવરિંગ કરે છે ને એ ફ્લેક્સી ટાઈમ અને ફ્લેક્સી પ્લેસનું છે. કે તમે એક પોસ્ટ કરીને જતા રહો, તમે રાત્રે 2 વાગે કવિતા લખી, હું બીજા દિવસ સવારે 9 વાગે વાંચું, પહેલાં 11 વાગે વાંચે, બધા કોમેન્ટ કરે. કદાચ આપણે એવું પણ નક્કી કરી શકીએ કે મહિનામાં એક કોર ટાઈમ આપણે એવો નક્કી કરીએ કે આપણે કદાચ વી મે મીટ પર્સનલી, ઇવન વી મે નોટ મીટ એટ ઓલ. ડિસ્ટન્ટ લર્નિંગમાં બધું થાય છે જ, તો વાય ડોન્ટ વી સ્ટાર્ટ એ ફોરમ્સ? અને આઈ થિંક ધીસ ઇઝ એ ગુડ સજેશન કે ભાઈ હું નવી કવિતા કરું તો હું પોસ્ટ કરું અને પછી બધા કોમેન્ટ પણ કરે, જે બુદ્ધ સભામાં થાય છે. એટલે વી કેન રિઝોલ્વ કે આપણે એક ઈ બુદ્ધ સભા શરૂ કરીએ, કે એને ઈ સભા જ ઈ કાવ્ય સભા કહેવાય ને, બુદ્ધ સભા. બહુ સરસ રેઝોલ્યુશન, ચર્ચાની ફલશ્રુતિ જ આ છે કે ઈ બુદ્ધ સભા, ઈ કાવ્ય સભા, ઈ કાવ્ય સભા, બુદ્ધ પણ શું કામ રાખે, ઈ કાવ્ય સભા નું સર્જન થાય, નું ગઠન થાય. ઈ બુદ્ધ સભા એ દરરોજ ચાલે છે, ખાલી બુધવારે નહીં. રાહે ધૂન જ ને, જેમાં હા એ જે હોય તે, એમાં જ્યારથી શોર્ટ સ્ટોરીઝ લખાવવાની શરૂ થઈ ત્યારથી ઘણા નવા નામો આપણને દેખાય છે, અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ શોર્ટ સ્ટોરીઝ આવે છે, જે વ્યક્તિઓને આપણે ઓળખતા પણ નથી એવાની પણ, ચાર ચાર લાઇનની, છ છ લાઇનની. તો મને લાગે છે એ પ્રોસેસને થોડીક વધારે બળવત્તર કરવાના પ્રયત્નો થઈ શકે. અને બીજું કે ઈ બુક્સ તો હવે આવવા જ માંડી છે. એકચ્યુઅલી છાપાવાળાઓ તો કહે છે કે હવેના નેક્સ્ટ ફ્યુ યર્સમાં છાપાઓ તો જતા રહેશે. ઓલરેડી સિએટલમાં ધેર ઇઝ નો પ્રિન્ટેડ ન્યૂઝપેપર ઇન યુએસ,
તો મને લાગે છે કે આપણે લોકોએ બેસીને ખરેખર આ દિશામાં વિચાર કરવાની જરૂર છે કે આ એક નવી ઓપોર્ચ્યુનિટી પણ ઊભી થઈ રહી છે અને એક નવી લેંગ્વેજ પણ ઘડાઈ રહી છે, તો એનો મેક્સિમમ ફાયદો કેવી રીતે લઈ શકીએ? અને ચિરાગભાઈએ સરસ વાત કરી કે ભાઈ મીડિયમ તો ગમે તે હોય, ભાષા ગમે તે હોય, મૂળ વાત ક્રિએટિવિટીની છે. એટલે આપણને જે ચેલેન્જ છે ને, એટલે મનુષ્ય તરીકે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને, આજે કુર્ઝવેલનો એક સરસ બહુ ગ્રાફિક સાથે ડીએનએમાં આવ્યું છે. કુર્ઝવેલ નામનો માણસ ફ્યુચરિસ્ટિક છે પણ બહુ મોટો સાયન્ટિસ્ટ પણ છે. એમ કહે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે ને ધીરે ધીરે લાઈક રોબોટ્સ, આજે રોબોટ્સ બહુ જ ક્રિટિકલ એક્ટિવિટીઝ ઓપરેશન થિયેટરમાં કરવા માંડ્યા છે. એટલે ધીરે 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 મનુષ્ય પાછળ ધકેલાતો જાય છે. ઓનલી ફિલ્ડ વેર યુ વિલ હેવ ટુ બી ધેર ઇઝ ક્રિએટિવિટી. એટલે ક્રિએટિવિટી હજી પણ જ્યાં સુધી રોબોટ્સ હવે ફિલિંગ્સ આવવા માંડી છે, રડવા માંડ્યા છે, ગુસ્સો કરવા માંડ્યા છે, એવા રોબોટ્સ પણ તૈયાર કર્યા છે, પણ હજી પણ આર્ટિફિશિયલ શબ્દ એમની આગળ લાગ્યો છે ત્યાં સુધી આપણે ક્રિએટિવિટી આપણી પાસે આપણી અનામત છે. એટલે આપણે વી વિલ બી એબલ ટુ સ્ટીલ પ્રોસ્પર, અને આપણે કંઈક ને કંઈક નવા નવા અભિવ્યક્તિના માધ્યમો શોધવા જ રહ્યા અને શોધવા જોઈએ, તો જ આપણે નવી પેઢી સાથે કનેક્ટ થઈશું. આપણે મોટી, હું 500 પાનાની નવલકથા લખું અને મારી પત્નીએ પણ ના વાંચે, એટલે એને એમના એમ બાળમરણ થાય આવી આવી કૃતિનું, એનો અર્થ શું છે? બિચારો પ્રકાશક છાપે, કદાચ છાપે તો ખબર નથી, એ તો એના સાહસ ઉપર છે. પણ આ બધું એટલે મને લાગે છે કે ભાગેશભાઈ ઘણા બધા ફોરમ્સમાં એન્ટર થવાની હિંમત પણ નથી થતી સામાન્ય છોકરા છોકરીઓની, જે લોકો લખતા હોય છે, સારું લખતા હોય છે, તો એ લોકોને માટે તો અહીંયા બહુ મોટો સ્કોપ છે. કારણ કે એ લોકોને બીક નથી કે કોઈ મને જજ કરીને કહેશે કે તું ચાલે કે ના ચાલે. અને અનુભવનું લર્નિંગ, મને લાગે છે કે અનુભવનું લર્નિંગ જે અહીંયા થાય છે ને એ બીજે ક્યાંય નથી થતું, અને એ બેસ્ટ લર્નિંગ છે. I think there is one more query and an observation. With WhatsApp coming into picture and Facebook coming into picture, the entire talent of story narration, jokes narration and poetry narration or sher o shayari narration is just dying out. So is there a way that we can control it or any mechanism? એટલે એમાં એવું થાય કે વિડિયો બનાવીને WhatsApp પર ફેરવવાનો. There are posts કે જેમાં ઓડિયો આવે છે, કવિતા નરેટ થયેલી હોય છે, કેટલીક પોસ્ટમાં વાંચેલી કવિતા હોય છે, એટલે એમાં ખરેખર કવિ જે છે એમણે પોતે જ પઠન કરેલું હોય, એમની શૈલીમાં એનું પઠન કર્યું, એનો વિડીયો વોટ્સએપ પર ફેરો. પણ હવે એક મારો એક અહીંયા સવાલ છે, વોટ્સએપ પર રચાતું સાહિત્ય એનો સંગ્રહ ઇઝ એન ઇસ્યુ, કારણ કે વોટ્સએપ પર એ ફરી જાય છે અને પછી પૂરું થઈ જાય. અત્યારે જો બકાનું પોસ્ટર તમારા કોઈના મોબાઈલમાં નહીં હોય, જે શબ્દોની આપણે ચર્ચા કરી રહ્યા છે ને, જો બકા જ્યાંથી આવ્યું, એ જો બકાનું એક પણ કોઈ મને કાઢીને બતાવે કે મારા મોબાઈલમાં હજી છે એ ફોટો, જો બકા છે, કારણ કે એ બહુ જલ્દી ગુજરી જાય છે, ઇટ ડાઈઝ વેરી ફાસ્ટ. તો વોટ્સએપ પર રચાતી કવિતાઓ, છપાયેલો શબ્દ હતો ને તો સંગ્રહ થતો હતો, તો વોટ્સએપ પર લખાયેલો શબ્દ છે અથવા ડિજિટાઈઝ્ડ વર્ડ છે એનો સંગ્રહ કેવી રીતે કરવો? એટલે આ વેબસાઈટ પર સંગ્રહ થઈ શકે પણ વોટ્સએપ પર ન થઈ શકે. ના, પણ બ્લોગ્સ કરો તમે અથવા ઈ બુક કરો ને, ઈ બુક કરો, એક એક ફોલ્ડર બનાવીને. હું તમને બહુ નમ્રતાથી કહું કે મારી આ ત્રણે ત્રણ પુસ્તકો છે ને મેં કાગળ ઉપર લખ્યા જ નથી. હું આઈ ટાઈપ ડાયરેક્ટલી ઇન ગુજરાતી અને એમ જ કરીએ છીએ. એટલે આઈ થિંક આપણે પણ એવું ફોલ્ડર બનાવીને, બધા નવા કવિઓ આપણે બધા, વી આર ઓલ કમ્પ્યુટર ફ્રેન્ડલી, તો આપણે બધું એમ જ રાખીએ ફોલ્ડરમાં, અને પ્રિન્ટ કરવું હોય તો કરીએ અથવા ના કરીએ. અને હવે તો આપણા પૂર્વભાઈ અને વિવેકભાઈ ને બધા લોકો એ શબ્દ થકી એ બધું કરવાના જ છે. એ ઈ બુક જ થાય. તમને એક માહિતી આપું, એક જોગલેકર કરીને એક માણસ નાસામાં, મોટો વૈજ્ઞાનિક છે, એ ગઈ વખતે વાઇબ્રન્ટ ગુજરાતના સમિટમાં આવેલા. એણે મરાઠી ભાષા માટે એટલો બધો પ્રેમ હતો એટલે બહુ જ પૈસા કમાયા, તો એણે 35,000 પુસ્તકો મરાઠીના ઈ બુક્સમાં કન્વર્ટ કર્યા અને ઇટ ઇઝ ફ્રી અવેલેબલ, ડાઉનલોડેબલ. તો એ કે મારે મરાઠી ભાષાની સેવા કરવી છે, આપણે શું કામ આવું અને બધા ઉપાડી લેવું જોઈએ, અને અમે પણ થોડું કરવાના છીએ સરકાર તરફથી. બધા લોકો ભેગા થઈને શું કામ કમા મુનશીની બધી નવલકથાઓ ઉપલબ્ધ ના હોય, આપણે નવી કવિતાઓ. એટલે આમાંથી એક વિચાર એવો પણ આવવો જોઈએ કે ઈ લાઇબ્રેરી, વોઇસ લાઇબ્રેરી, જેમને એમને કહ્યું ને કે સારા આ ભગત સાહેબને સાંભળવા એટલે એક લાહો છે, તો ભગત સાહેબ પાસે એમનું છંદોલય આખું રેકોર્ડ કરાવી દેવું જોઈએ અને આપણે એને ફરતા રાખવું જોઈએ. તો એ ધીસ ઓલ થિંગ્સ કેન બી ડન. હેલો સર જી, આપણે જેમ વોટ્સઅપ પર સાહિત્યની વાત કરીએ છીએ તો તેમાં કોપીરાઇટનો મુદ્દો, આમ કોપીરાઇટના પ્રશ્નો ઘણા ઊભા થઈ શકે છે, તો એના વિશે આપ શું કહેશો?
તમારી કવિતાનો જેને લાભ મળતો હોય ને એના નામે કરતો હોય તો એને કરવા દેવાનું. કવિતા પહોંચે છે ને ના, એટલે પછી એમાં એમાં બધા લોકો ઉપાય કરતા હોય છે કે તમારે શું કરવાનું કે ખાલી એક પેરેગ્રાફ જ લખવાનો કે મારા આર્ટિકલ તમને આ જગ્યાએ જ મળશે એમ. જેમ ટાઈમ મેગેઝિન ને ન્યૂઝવીક, ન્યૂઝવીક તો હવે બંધ થઈ ગયું, પણ એ લોકો એવું કરતા હતા કે આ આર્ટિકલ વાંચવું હોય તો ત્યાં જાઓ એમ, આ પછી લિંક આપે એટલે લિંકમાં જાઓ ને એટલે કે યુ સબસ્ક્રાઇબ ધીસ થિંગ. એટલે કોપીરાઇટનું પ્રોટેક્શન કરવું જોઈએ, એક વાત. બીજી વાત, પ્લેગરિઝમ અને ઘણા સાયબર થીવ્સ, જે સાયબર ચોરો છે ને, એ લોકો શું કરે, તમારી જ કવિતા રાખે, નીચે પોતાનું નામ લખી દે. એટલે એવા પણ લોકો છે. એટલે એમાં તો તમે શું કરો હવે? એક બે બનાવો બનેલા છે, આપણે બધાએ ચર્ચામાં સાંભળેલા હશે કે આવું આવું બધું બનતું હોય છે, પણ વી હેવ ટુ પ્રોટેક્ટ. ઇટ્સ અ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, મોરાલિટીનો પ્રશ્ન છે. હલો, આ બધી ચર્ચાઓને બધું બરાબર થાય છે કે આપણે બધું મોસ્ટ મોડર્ન ટેકનોલોજીને બધું બરાબર છે, પણ મારો પ્રત્યક્ષ અનુભવ અને જે તમારી લોકો જોડે વાત શેર કરવી છે, રૂબરૂ કવિતા સાંભળવાની જે મજા છે અને જે કવિ કે જે પેશકાર જે આ સ્ટેજ ઉપર હોય છે એને શ્રોતાઓની દાદ, એનું શું? એટલે વોટ્સએપ ઉપર દાદનો દાદનો નવો પર્યાય લાઇક્સ છે અત્યારે. લાઇક્સ 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 એક જુદી વાત છે, એ ઇટ્સ અ વર્ચ્યુઅલ. પણ પર્સનલ જે કવિતા હું સાંભળું, એક જા સાહેબનો શેર કે તારી ચિરાગ તારી કવિતા સાંભળું, મને જે તરત ને તરત જે આનંદ થાય, મારી સાથે બીજા બે ચાર મિત્રો પણ બેઠા હોય એને પણ આનંદ થાય, અમે જે શેરિંગ થાય અને મારા મોઢામાંથી જે વાહ નીકળી જાય, એનું શું? એમાં એવું છે કે સાહેબનું બહુ સરસ સજેશન કે અત્યારે અમે એક એક કવિતા વાંચી, તમે સહન કરો અને એને વિડીયો કરીને વોટ્સએપ પર અપલોડ કરજો. ના એટલે હું ઉભા જ થવું પડશે. બેઠા 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 આરામથી બેઠા બેઠા કરવાથી શું ઉંમર લાયક લાગીએ છે. એટલે એક ભાઈનું છે ને સગાઈ થતી નહોતી, એટલે પછી પેલી છોકરીવાળાએ પૂછ્યું કે ભાઈ તમારા ગગામાં લાયકાત શું, એટલે કે એ ઉંમર લાયક છે એમ. એક કવિતા તમે કહ્યું એમાં જ કે SMS કરવાનું બંધ કરો શ્યામ, હવે રૂબરૂમાં આવવાનું રાખો. SMS કરવાનું બંધ કરો શ્યામ, હવે રૂબરૂમાં આવવાનું રાખો. મથુરા ને વૃંદાવન જાગ્યા છે રોમ રોમ, મોરલી મોબાઈલ જેવી રાખો. આ જો દાદ મળે ને, એટલે દાદથી શું થાય છે કે સાયકોલોજીકલી કવિ ઇઝ ગેટિંગ અપ, એને મજા આવે છે. એટલે દાદ હેઝ એ સાયકોલોજીકલ ઇમ્પેક્ટ ઓન એ પોએટ, કે એને મજા આવે કે સાયબર કાફેમાં હજી સર્ફિંગ કરે છે પેલી ગોપીઓની યુગ જૂની આંખો. સાયબર કાફેમાં હજી સર્ફિંગ કરે છે પેલી ગોપીઓની યુગ જૂની આંખો. ટચલી આંગળીએ હવે સાચવજો માઉસ, હવે ગોવર્ધન માંગે છે પાંખો. ને ઈચ્છાના ગોધણને વાળો હો શ્યામ, હવે માખણને ફેટ ફ્રી રાખો. SMS કરવાનું બંધ કરો શ્યામ, હવે રૂબરૂમાં આવવાનું રાખો. ને હવે પેલું ચીરહરણ કે વેબ કેમ આંખોમાં આંજીને ગોપીઓએ સંતાડી દીધા ઉજાગરા. છોકરી અમેરિકા છે અને છોકરો અહીં છે, એટલે રોજ રાતે સ્કાઈપ ઉપર વાત કરે છે. વેબ કેમ આંખોમાં આંજીને ગોપીઓએ સંતાડી દીધા ઉજાગરા. કપડાં તો સૂકવ્યા છે સદીઓથી ડાળ ઉપર, વહેવડાઓ વાયરા કહ્યાગરા. વહેવડાઓ વાયરા કહ્યાગરા. ને રાધાના આંસુને અટકાવો શ્યામ, કે રાધાના આંસુને અટકાવો શ્યામ, હવે મેકઅપને મોભામાં રાખો. SMS કરવાનું બંધ કરો શ્યામ, હવે રૂબરૂમાં આવવાનું રાખો. અને છેલ્લે કે ઈમેલ વાંચીને હવે અર્જુનને સમજાવો. ઈમેલ વાંચીને હવે અર્જુનને સમજાવો, મનમાંથી કાટમાળ કાઢે. ઈમેલ વાંચીને હવે અર્જુનને સમજાવો, મનમાંથી કાટમાળ કાઢે. ગાંડીવને શંખધ્વનિ સાચવે ભલે, પણ પર્સમાંથી પામ ટોપ કાઢે. ઈમેલ વાંચીને હવે અર્જુનને સમજાવો, મનમાંથી કાટમાળ કાઢે. ગાંડીવને શંખધ્વનિ સાચવે ભલે, પણ પર્સમાંથી પામ ટોપ કાઢે. ને કૌરવના કમ્પ્યુટર વાયરસ લખે છે, એની ભૂળી કોઈ ભાળ સહેજ રાખો. SMS કરવાનું બંધ કરો શ્યામ, હવે રૂબરૂમાં આવવાનું રાખો. એટલે કવિતાની આ પ્રત્યક્ષીકરણ છે ને,
એની બહુ સ્ટ્રેન્થ છે. તમારી વાત સાથે બિલકુલ સંમત કે આ મને દાદ મળે એટલે મને મારી બરાબર વસૂલ થઈ ગયું, મને મજા આવે. હા પાનો ચડે, હા બસ હા. એટલે જુઓ આ એમ્પાવરિંગ છે, આમ સાચો શબ્દ ઓડિયન્સમાંથી મળે તમને કે ક્યાં વાત હૈ એમ. એટલે આઈ થિંક દેટ ઇઝ એ ગ્રેટ થિંગ. આપણે આ દોર ચાલુ રાખીએ. એક ગઝલ છે, હું પ્રતીક્ષા કોઈની કરતો નથી, હું પ્રતીક્ષા કોઈની કરતો નથી, હું અચાનક કોઈને મળતો નથી. હું પ્રતીક્ષા કોઈની કરતો નથી, હું અચાનક કોઈને મળતો નથી. સ્મિત હું જાહેરમાં કરતો નથી, સ્મિત હું જાહેરમાં કરતો નથી, અર્થ એનો એ નથી, હસતો નથી. અને છે અજાણ્યા શહેરમાં પહેલો દિવસ, છે અજાણ્યા શહેરમાં પહેલો દિવસ, એટલે હું કોઈને નડતો નથી. અને ટેવ છે ઈચ્છા અધૂરી રાખવી, ટેવ છે ઈચ્છા અધૂરી રાખવી, ચિત્રમાં માટે સૂરજ ઉગતો નથી. અને સહેજ અજવાળું થયું છે એટલે, સહેજ અજવાળું થયું છે એટલે, રાતનો હું કાન આમળતો નથી. હું પ્રતીક્ષા કોઈને કરતો નથી, હું અચાનક કોઈને મળતો નથી. તમે ધ્વનિ સાથે ચર્ચામાં વાત થઈ કે વોટ્સએપ ફ્રેન્ડલી સાહિત્ય, તો એ પ્રકારની એક રચના સંભળાવશું. અહીંયા ઘણા મિત્રો બેઠા છે, એમના માટે ખાસ. જ્યારથી શ્રદ્ધા મૂકી મેં હોડમાં, જ્યારથી શ્રદ્ધા મૂકી મેં હોડમાં, ઈશ્વરો છે ઇનવિઝિબલ મોડમાં. જ્યારથી શ્રદ્ધા મૂકી મેં હોડમાં, ઈશ્વરો છે ઇનવિઝિબલ મોડમાં, ને સ્વપ્ન તો અપલોડ પળમાં થઈ ગયું, જિંદગી વીતી ગઈ ડાઉનલોડમાં. સ્વપ્ન તો અપલોડ પળમાં થઈ ગયું, જિંદગી વીતી ગઈ ડાઉનલોડમાં, ને નામ જે જાહેરમાં ન લઈ શકું, મેં છુપાવ્યું પાસવર્ડના કોડમાં. નામ જે જાહેરમાં ન લઈ શકું, મેં છુપાવ્યું પાસવર્ડના કોડમાં, ને સુખનો સેલ્ફી કદી પડતો નથી, સુખનો સેલ્ફી કદી પડતો નથી, દુઃખ ડોકાતો રહે છે જોડમાં. સુખનો સેલ્ફી કદી પડતો નથી, દુઃખ ડોકાતો રહે છે જોડમાં. ને છેલ્લો શેર છે કે છાંયડાઓ, છાંયડાઓ એ જ તો પામી શકે છે વૃક્ષ જે જોઈ શકે છે છોડમાં. છાંયડાઓ એ જ તો પામી શકે છે વૃક્ષ જે જોઈ શકે છે છોડમાં. જ્યારથી શ્રદ્ધા મૂકી મેં હોડમાં, ઈશ્વરો છે ઇનવિઝિબલ મોડમાં. ફરીથી કે છે, આના પછી મુશાયરો જ છે. અરે હા મિત્રો, આવી ગયા કે આવો મળીને કંઈક કરીએ, આવો મળીને કંઈક કરીએ, એકબીજાને લાઈક કરીએ. આવો મળીને કંઈક કરીએ, એકબીજાને લાઈક કરીએ, શબ્દો પર સાયલેન્સર મારી મૌનની સામે માઈક કરીએ. આવો મળીને કંઈક કરીએ, આવો મળીને કંઈક કરીએ, એકબીજાને લાઈક કરીએ, શબ્દો પર સાયલેન્સર મારી મૌનની સામે માઈક કરીએ, ને વાટ વાસ્તવિકતાની કપરી, વાટ વાસ્તવિકતાની કપરી, સપનાઓની બાઇક કરીએ, વાટ વાસ્તવિકતાની કપરી, સપનાઓની બાઇક કરીએ, ને સુખ નામે પરપોટો જોઈ દુઃખ બોલ્યું કે સ્પાઇક કરીએ. સુખ નામે પરપોટો જોઈ દુઃખ બોલ્યું કે સ્પાઇક કરીએ, ને ગઝલ ગાડીનું પેટ્રોલ આંસુ પ્રાઇઝ ને એની હાઇક કરીએ. ગઝલ ગાડીનું પેટ્રોલ આંસુ પ્રાઇઝ ને એની હાઇક કરીએ. છેલ્લો શેર કે એક દિવસ, એક દિવસ આ ધડકન કહેશે ચાલો આજે સ્ટ્રાઇક કરીએ. ભરતભાઈ પણ છે અહીંયા, ઢ છે ને, ઢનો આપણે ઉપયોગ બહુ નથી કરતા, એટલે ઢ એટલે કંઈ સમજણ ના પડે એને. એટલે આ મેં જે રચના કરી છે
એકદમ ઢ ને કેન્દ્રમાં રાખ્યો છે. અને કદાચ આપણા ગઝલ, મને ખબર નથી તમે ગઝલના જે વ્યાકરણકારો છે એમને ક્યાં કેવી રીતે ખબર પડે કે શું થશે ખબર નહીં, પણ દાખલા તરીકે સમજણની ધાર કાઢ, સમજણની ધાર કાઢ તો હું વાર્તા કહું, સમજણની ધાર કાઢ તો હું વાર્તા કહું, મનનો તું ખોલ માઢ તો હું વાર્તા કહું. ને આખું નગર દોડી રહ્યું એક જ દિશા તરફ, આખું નજર દોડી રહ્યું એક જ દિશા તરફ, અફવા બને જો ગાઢ તો હું વાર્તા કહું. ને કારણ વગર, કારણ વિના ઉગી ગયું, કારણ વિના ઉગી ગયું ઘાસ અહીં બધે, કારણ વિના તું વાઢ તો હું વાર્તા કહું. ને છેલ્લે છે કે સૂરજ અમારા ગામનો પોતાથી પી ગળ્યો. શોભિતભાઈ, સૂરજ અમારા ગામનો પોતાથી પી ગળ્યો, લાગે તને જો ટાઢ તો હું વાર્તા કહું, લાગે તને જો ટાઢ તો હું વાર્તા કહું, સમજણની ધાર કાઢ તો હું વાર્તા કહું, મનનો તું ખોલ માઢ તો હું વાર્તા કહું. ઘણું સારું થયું, તમે આવ્યા, ઘણું સારું થયું, અહીંયા સહેજ અજવાળું થયું. કદી માન્યું હતું મારું કહ્યું, કદી માન્યું હતું મારું કહ્યું, પછી શાને કહેવા આવું થયું. નથી કઈ કામ ધંધો આવડ્યો, નથી કઈ કામ ધંધો આવડ્યો, છતાં પણ એક ઘર મારું થયું. અને નથી મારે ખુલાસા આપવા, નથી મારે ખુલાસા આપવા, ભલે ને ખૂન ઈચ્છાનું થયું, વચન વટ વેર પૂર્યા મ્યાનમાં, વચન વટ વેર પૂર્યા મ્યાનમાં, પછી જે કઈ વિચારાયું થયું. અને થવાનું હોય છે તે થાય છે, થવાનું હોય છે તે થાય છે. અરે સાહેબ, આ બહાનું થયું. અને બધીએ આળસ મને ચોંટી પડી, બધીએ આળસ મને ચોંટી પડી, હજી એ શ્વેત ક્યાં મોડું થયું. તમે આવ્યા, ઘણું સારું થયું, અહીંયા સહેજ અજવાળું થયું. મનીષ પાઠક, ભાગ્યેશ ઝા અને ચિરાગ ત્રિપાઠી, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. આપે પોતાના વિચારો અભિવ્યક્ત કર્યા અને ચર્ચાની ફલશ્રુતિ એ કે સર્જક જે હોય એને સર્જકતાનું સંચલન થાય, એના પછી એ પ્રતીકો દ્વારા એની રજૂઆત કરે, માધ્યમની પસંદગી કરે અને માધ્યમ દ્વારા ઉપાદાન એટલે પ્રત્યાયન થાય અને ભાવક સુધી એ કમ્યુનિકેશન પહોંચે. એમાં નવા માધ્યમ તરીકે વોટ્સએપ, ટ્વિટર, ફેસબુકનો ઉમેરો થયો છે. તો ફલશ્રુતિ એ કે ઈ કવિ સભા જો આયોજી શકાય અને એ દ્વારા નવા કવિઓને પોતાના લેખનને પોતાના ભાવક સુધી પહોંચાડવાનું એક પ્લેટફોર્મ મળે, તો એ આવનારો ગુજરાતી ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ હોય ત્યાં સુધીમાં એ સફળ થાય અને એની સફળતા વિશેની એક નવી ચર્ચા યોજાય એવી આશા આપ સર્વે પાસેથી રાખીએ. થેન્ક યુ વેરી મચ ફોર બીંગ અ પેશન્ટ ઓડિયન્સ એન્ડ આપ સર્વેનો પણ શ્રોતાઓ તરીકે.